આપણા આ ક્રમનો પ્રારંભ કરીએ તો એક જેમ પારિવારિક સભ્યોનું મિલન થાય એ જ પ્રકારનો આજે આપણો આ સ્નેહ મિલનનો ક્રમ છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજ શ્રી પૂજ્ય કાકાજીના આશીર્વાદથી અને ગોસ્વામી શ્રી પિયુષ બાબાશ્રીના અથાગ પરિશ્રમથી આપનું જે પુષ્ટિ સંસ્કાર ધામનો દિવ્ય સંકલ્પ હતો એ સંકલ્પ આજ સાકાર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે આપ શ્રીએ અનેક વખત આપના વચનામૃતમાં આજ્ઞા કરી છે કે આજે પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ થઈ રહ્યું છે એ નિર્માણ કેવલ કોઈ એકલા માટે નથી કોઈ એક વ્યક્તિ માટે નથી એ સમષ્ટિ માટે છે આપશી આજ્ઞા કરે છે કે આ મારું નથી પણ આપણું છે મારા માટે નથી પણ આપણા સૌ માટે છે અને એ ભાવને ધ્યાનમાં લઈ અને સર્વ વૈષ્ણવોના સહયોગની આમાં અપેક્ષા રહી છે અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને આપશીના આશીર્વાદથી એમાં આપ સૌનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણ કાર્યની અંદર ભૂમિદાનથી લઈ અદ્યાપી પર્યંત જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમાં અને હજી પણ આગળ જે બધા જ વિભાગોનું નિર્માણ થવાનું છે તેમાં જે જે સહયોગી વૈષ્ણવો પોતાનો નિષ્ઠાપૂર્વકનો સહયોગ આપી રહ્યા છે એ સર્વ વૈષ્ણવો સંસ્કાર ધામનો એક પરિવાર જ છે કારણ કે પારિવારિક કોઈ પણ કાર્ય થતું હોય તો એ કાર્યની અંદર પરિવારના બધા જ સભ્યો સહયોગ આપતા હોય છે તો અહીંયા પણ આપણું આ એક વૈષ્ણવ સમાજનું કેવલ વૈષ્ણવ સમાજનું નહીં અપિતુ સંસ્કાર અપેક્ષિત સર્વ કોઈનું આ એક પારિવારિક કાર્ય જ છે અને એ પારિવારિક કાર્યની અંદર આપ સૌ જે તન મન ધનનો સહયોગ આપની નિષ્ઠાથી આપી રહ્યા છો અને એ સહયોગી ભાવથી જ આપણે બધા એક પરિવારના સભ્યો છીએ પરિવારના સભ્યો આજના સાંપ્રત સમયને અનુરૂપ જો આપણે વિચારીએ તો પરિવારના સભ્યો વ્યાવસાયિક કારણોથી કોઈ અન્ય કારણોથી દેશની અંદર અનેક જુદા જુદા વિસ્તારોની અંદર ક્યાંય કોઈ વિદેશની અંદર એ દૂર દૂર સુધી વસતા હોય અને સમયની પ્રતિકૂલતાને કારણે ભેગા ન થતા હોય ત્યારે વરસમાં એકાદ બે વખત બધા સાથે મળી અને આ રીતે સ્નેહ મિલનનો ક્રમ રાખતા હોય છે તો આપણો પણ અહીંયા આવો જ એક વારે વારે તો આપણો પરિવાર ભેગો ન થતો હોય પણ કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક ચોક્કસ હેતુથી આપણે બધા સાથે મળીએ એકબીજાનો પરિચય થાય અને જે સહયોગ આપણે સૌએ આમાં આપ્યો છે એમાં આપણા પરિવારના અન્ય સભ્યોને વિશેષ સહયોગ આપવા માટે પ્રેરણા પણ આપી શકીએ અને જે નથી જોડાયેલા એને આપણા આ પરિવારની અંદર જોડાવા માટેની પ્રેરણા પણ આપીએ એવા હેતુથી જ આ સ્નેહ મિલનનો ક્રમ આજે રાખવામાં આવ્યો છે આપ સૌએ હમણાં આપશ્રીના સંઘમાં બધું નિરીક્ષણ કર્યું જ હશે થોડા સમય પહેલા આપણે જે શિલાન્યાસ મહોત્સવ ફેઝ ટુની ની અંદર ખૂબ સુંદર કાર્યક્રમ માં આપણું જે આ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એના માટેની પ્રેરણા આપતા ક્રમનું દર્શન કર્યું આપણે બધાએ અને એમાં જે જે નિર્માણ કાર્યને વિશેષ વેગવંતુ બનાવવા માટે થઈ અને સંકલ્પ લેવાયા એ સંકલ્પની પૂર્તિ માટે સૌનો સહયોગ પ્રાપ્ત થયો એ સર્વ સહયોગીઓ એટલે કે આપ બધા જેણે આમાં પોતપોતાને ભાવ અને અનુકૂળતા પ્રમાણે તનમનધનનો સહયોગ છે આપ સૌએ સમગ્ર સંકુલની અંદર જે જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કર્યું જ હશે વિશેષ માહિતી તો બધી આનંદભાઈ આપશે જ પણ છતાં અત્યારે જે મુખ્ય ધામનું જે મૂલ છે એ વલ્લભધામ એનો જે અહીંયા હમણાં શ્રી મહાપ્રભુજીના ઉત્સવના દિવસે ગોસ્વામી શ્રી રજવલ્લભ બાવાશ્રી શ્રી પ્રમય બાવાશ્રીના શ્રી હસ્તકમલ દ્વારા એનું ખાત જે આપણે પહેલાં કરેલું હતું એનું કાર્ય તે દિવસે પ્રારંભ કર્યું આપણે એ ઉપરાંત અતિથિ નિવાસનું પણ કાર્ય ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે અને અન્ય વિભાગોના કાર્ય પણ ધીમે ધીમે શરૂ થવાના છે એડમિન ઓફિસ તો ઓલરેડી હવે તૈયાર જ છે અને એની અંદર ઇન્ટિરિયરનું કામ પણ હવે શરૂ થઈ ચૂક્યું છે ધીમે ધીમે જે સહયોગ પ્રાપ્ત થયો છે એમાં હજુ પણ વિશેષ સહયોગની અપેક્ષા છે અને એના માટે આપણે બધા એકબીજાને પ્રેરણારૂપ બનીએ જે આમાં નથી જોડાયેલા એને પણ જોડાવા માટે પ્રેરણા આપીએ તો આજે આ સ્નેહ મિલનનો એક મુખ્ય હેતુ અરસ પરસ એકબીજા સાથે આપણો પરિચય થાય કે આપણે બધા પરિવારના સભ્યો છીએ તો આપણા પરિવારમાં કોણ કોણ જોડાયેલું છે અને તે ઉપરાંત આ કાર્ય વધારે વેગવાન બનાવવા માટે આપણે બીજાને પ્રેરણા આપી અને શીઘ્રાતિશીઘ્ર આપણું આ પુષ્ટિસંસ્કાર ધામનું જે નિર્માણ કાર્ય છે એ પૂર્ણતાને પ્રાપ્ત કરે એવા હેતુથી જ એકબીજાને પ્રેરક બનવાના ભાવથી આપસીનું પ્રેરણાબળ આપણને પ્રાપ્ત થાય એવા હેતુથી હજી આગળ વિશે શું શું ક્રમ છે કેવી રીતે આપણે આપણા મૂલ સુધી જે આપણું હેતુ છે હેતુને પૂર્ણ કરવા સુધી આપણે પહોંચી શકીશું એ બાબતની આજ વિશેષ ચર્ચા આનંદભાઈ પણ કરશે તો બસ એક પરિવાર એકજૂટ બની અને આજે સ્નેહ મિલન એટલે કે એકબીજા સાથે સ્નેહપૂર્વક મળી અને એકબીજાના પ્રેરક બનીને આગળ વધીએ એવી ભાવના સાથે હવે હું આનંદભાઈને નિવેદન કરું કે આગળનું અત્યારે જે કાર્ય ચાલી રહ્યું છે એ અને આગળ ભવિષ્યમાં જે ક્રમ કરવાનો છે એના વિશેની વિશેષ માહિતી આપશે આપ આપશ્રીના ચરણોમાં ધનવદ આપ સર્વેને મારા ભગવત સ્મરણ આપણો જે નિર્માણ પ્રારંભ મહોત્સવનો જે ખાતમુહૂર્તનો ફેઝ ટુનો મહોત્સવ હતો આપણા ડિસેમ્બર મહિનામાં એ પછી આપણે ફરીથી એકવાર પાંચ મહિના પછી પાછા બધા એક સાથે અહીંયા ભેગા થયા છે ખાસ એટલું બધું કામ ચાલે છે એટલે મોટું આયોજન ન થઈ શકે એટલે આપણે ખાલી મુખ્ય સહયોગીઓ માટેનું આજનું આ મિલન રાખેલું છે કારણ કે ઘણા બધા પ્લોટમાં કાર્ય ચાલું છે એટલે હવે મોટા કાર્યક્રમો કરવા થોડા કઠિન થાય આપણા માઇસિસમાં એટલે આપણે આજનો કાર્યક્રમ વિશેષ સ્નેહ મિલન આપણા બધા મુખ્ય સહયોગીઓ માટેનો રાખેલો છે આનો હેતુ એક જ છે કે આપણે જ્યારે ફેઝ ટુનું ખાતમુહૂર્ત શિલાન્યાસ કર્યું ડિસેમ્બર મહિનામાં અને જે મોટો ઉત્સવ કર્યો તો એ પછી આપણે કેટલી ગતિથી આપણે આ કાર્યો શરૂ કર્યા છે એ કાર્યના સાક્ષી આપ સૌ બની શકો કે જેથી કરીને આપ આપના સ્નેહીઓને આપના વિસ્તારમાં આપના ગ્રુપમાં આપ બધાને જાણ કરી શકો કે પુષ્ટિ પુષ્ટિસંસ્કાર ધામનું કાર્ય જે ગતિથી કરવાનું હતું જે ગતિથી થશે એ આપણે ફેસ ટુના મહોત્સવમાં જે જાહેર કર્યું એ ગતિ પ્રભુ કૃપાથી આપણે પ્રાપ્ત કરી છે કે છેલ્લા ચાર મહિનામાં આપણે ખૂબ સારું કાર્ય પૂરું કર્યું છે એમાં તમને શોર્ટમાં સમજાવું તો સંસ્કાર ધામ કેમ્પસની જે કમ્પાઉન્ડ વોલ છે એ અઢી કિલોમીટરની કમ્પાઉન્ડ વોલ છે ફૂટ કેમીટરમાં આપણે વાત નથી કરતા અઢી કિલોમીટરની કમ્પાઉન્ડ વોલ છે તો એ પણ પિંચોતેર ટકા કાર્ય પ્રભુગૃપાથી પૂરું થઈ ગયું છે અને આ ચોમાસા સુધીમાં પૂરેપૂરી અઢી કિલોમીટરની કમ્પાઉન્ડ વોલ આપણી પૂરી થઈ જશે એ સિવાય બધા જ રસ્તાઓમાં મેટલિંગ એ સિવાય આપણે ટ્રેન્ચીસ આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ભરતી આ બધા કાર્યો પણ પ્રભુ પ્રભુગૃપાથી ઘણા બધા પૂરા કર્યા છે અને મહાપ્રભુજીના ઉત્સવના દિવસથી આપણું વલ્લભધામનું નિર્માણ કાર્ય પણ શરૂ થયું છે જે સેન્ટરમાં આપ જોવો છો એ આખું સાત વીઘામાં આખું વલ્લભધામ છે આપણું ખૂબ ઊંચું સ્ટ્રકચર બનશે એટલે એન્ટ્રીથી આવશું ત્યાંથી ઊંચા ઊંચા થતાં થતાં વલ્લભધામ સુધી પહોંચશું એટલે એ નિર્માણ પણ ઇન ઇટ સેલ્ફ એક યુનિક નિર્માણ થશે તો એ પણ પ્રયાસ છે પ્રભુ કૃપાથી કે જૂન મહિના આપણા વરસાદ સુધીમાં આપણે પ્લીન સુધી પહોંચી જઈએ અને દિવાળી સુધીમાં એ સ્ટ્રક્ચર આખવું આપણે કમ્પ્લીટ કરી શકીએ એવો પ્રયાસ એમાં પણ ચાલે છે યુજીટી છે ડ્રેનેજ સિસ્ટમ છે બોરિંગ આવા ઘણા બધા કાર્યો આપણે આ ત્રણ ચાર મહિનામાં ઉપાડ્યા છે અને ઘણા બધા પૂર્ણતાના લેવલ પર છે આ ચોમાસાથી આપણે વૃક્ષારોપણ પણ શરૂ કરીશું આપ જોઈ રહ્યા છો કે આ ઓલી બાજુ ઘણા બધા વૃક્ષો આવી ગયા છે અને હજી પણ ઘણા વૃક્ષો આવશે એટલે આપણો પ્રયાસ એવો છે કે આ ચોમાસાથી આપણે વૃક્ષો વાવાનું શરૂ કરીએ જેથી કરીને જ્યારે આપણે કેમ્પસનું લોકાર્પણ કરશું ત્યાં સુધીમાં વૃક્ષો થોડા મોટા થઈ ગયા હોય તો કેમ્પસની શોભા છે એ પ્રકૃતિ સાથે છે તો વૃક્ષો પણ હોય એના માટેનો પણ આપણે કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે આવતા મહિને જૂન મહિનામાં સોળ જૂનને રવિવાર ગંગા દશમી આવે છે તો એ શુભ દિને આપણે આ કેમ્પસમાં વૃક્ષારોપણ શરૂ કરીશું અને એમાં એવો આપણે સંકલ્પ લીધો છે કે અત્યાર સુધીના નાનાથી લઈને મોટા સુધી જેટલા પણ સહયોગીઓ છે ભૂમિદાનથી લઈને નિર્માણ સુધી એ બધાને આપણે ત્યારે આમંત્રણ આપશું અને એ બધા પરિવારના હસ્તે આપણે વૃક્ષારોપણ કરીએ કે જેથી કરીને બધાને સ્મૃતિ રહી કે આપણા કેમ્પસમાં અમારા દ્વારા આ વૃક્ષોનું વાવેતર થયું તો આવતા મહિને જૂન મહિનામાં સોળ જૂને ગંગા દશમીના આપણો આ પણ એક ક્રમ રહેશે કે જ્યારે આપશ્રી વૃક્ષારોપણની શરૂઆત કરાવશે અને એમની પાછળ આપણા બધા જ વૈષ્ણવો કે જેમણે નાના નાનો સહયોગ કર્યો છે આ કેમ્પસમાં એ બધાના હસ્તે આ કેમ્પસમાં આપણે વૃક્ષો વાવી શકીએ એવો આપણો સંકલ્પ છે હવે આગળના આયોજનોની વાત કરીએ તો હવેનું જે બાંધકામ શરૂ થશે વલ્લભધામ તો શરૂ થઈ ગયું કેમ્પસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ થઈ ગયું તો આ દિવાળી પછી આપણે સ્કૂલનું બાંધકામ શરૂ કરવાના છે એટલે બધા સ્કૂલની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પૂછતા પણ હોય છે સ્કૂલ ક્યારે થશે તો સ્કૂલ બિલ્ડિંગ ગુરુકુલ બિલ્ડિંગ આ બધા બહુ વિશાલ કન્સ્ટ્રક્શન્સ છે એટલે આ દિવાળી પછીથી જે રોડ ઉપર તમે જોવો છો શરૂઆતમાં જે કમ્પાઉન્ડ વોલ અને ત્યાં ગેટનો સ્થાન આવે છે એ બધા પ્લોટમાં સ્કૂલ અને ગુરુકુલ થવાના છે તો આ દિવાળી પછીથી આપણે એ બધા નિર્માણ કાર્યો શરૂ કરીએ એવા આપણા પ્રયાસ છે અને એક ખૂબ જ મહત્ત્વનું જે જાહેરાત છે આજ સુધી આપણે કોઈ સભામાં એ જાહેરાત નથી કરી આપણે છેલ્લે મેં એક પત્ર મોકલો હતો સહયોગીઓને એમાં એક જાહેરાત લેખિતમાં આપણે આપેલી છે પણ આજનો શુભ દિન છે કે જ્યારે આપણે સ્નેહ સ્નેહમિલનમાં બધા ભેગા થયા છે તો એ જાહેરાત આપણે આજે સભામાં કરીએ કે આપશ્રીની આજ્ઞાથી આપશ્રીએ આપણને લોકાર્પણની તારીખ આપી દીધી છે છવ્વીસ અગિયાર બે હજાર છવ્વીસ ત્યારે આપણા પુષ્ય સંસ્કાર ધામનું ભગવદ લોકાર્પણ થશે અને એ દિવસે આપશીના ચિરંજીવી શ્રી વ્રજવલ્લભ બાશ્રીનો જન્મદિવસ પણ છે એટલે એ સાલમાં બે હજાર છવ્વીસમાં છવ્વીસ અગિયાર બે હજાર છવ્વીસથી આપણે આ કેમ્પસનું લોકાર્પણ ભગવદ અર્પણ કરવાનું છે એટલે હવે આનું એક ઇમ્પોર્ટન્ટ સમજો આપણે રિવર્સ ક્લોકમાં આવી ગયા છે હવે આપણે રિવર્સ દિવસો ગણાય છે કે હવે એટલા દિવસો બાકી છે કે જેમાં આપણે આની પૂર્ણતા કરવાની છે આપણો સંકલ્પ એવો છે કે ત્યાર સુધીમાં આખા કેમ્પસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપિંગ રોડ રસ્તા પ્લોટ્સ આ બધું જ કમ્પ્લીટ કરી લેશું યુનિટ્સમાં પ્રભુકૃપાથી સહયોગ જેટલો પ્રાપ્ત થશે એટલા યુનિટ્સ આપણે કમ્પ્લીટ કરશું બાકી કેમ્પસ લેવલનું આખું ડેવલપમેન્ટ આપણે પૂરું કરી દઈશું અને એ છવ્વીસ અગિયાર બે હજાર છવ્વીસ આપશેની આજ્ઞા છે એટલે આપણે નથી ચૂકવાની એવા પ્રયાસ આપણે બધાએ કરવાના છે એટલે છવ્વીસ અગિયાર બે હજાર છવ્વીસનું રિવર્સ ક્લોકથી આપણે બધાએ યાદ રાખવાનું છે કે હવે એટલા દિવસો બાકી રહ્યા છે આપણા આના લોકાર્પણમાં અને લોકાર્પણનું કાર્ય પણ કાર્યક્રમ પર ભવ્યથી ભવ્ય થશે જેમ ફેઝ ટુનો કાર્યક્રમ આપણે સાત દિવસનો હતો એમ લોકાર્પણનો કાર્યક્રમ આપણે ત્રીસ દિવસનો વિચાર્યો છે ત્રીસ દિવસ સુધી લોકાર્પણનો કાર્યક્રમ ચાલુ રહેશે અનેકવિધ કાર્યક્રમો અનેકવિધ ધાર્મિક સાંસ્કૃતિક આ બધા જ આયોજનો થશે અને એ ન ભૂતો ન ભવિષ્ય થશે કે એટલા પરિશ્રમ પછી જ્યારે આપણે પુષ્ટિ સંસ્કાર ધામનું લોકાર્પણ કરીએ તો એ લોકાર્પણ ઇન ઇટ સેલ્ફ એક મિસાલ હોવું જોઈએ તો ત્રીસ દિવસ સુધી આપણો લોકાર્પણનો કાર્યક્રમ ચાલશે છવ્વીસ અગિયાર બે હજાર છવ્વીસથી પચીસ બાર બે હજાર છવ્વીસ સુધી ત્રીસ દિવસ સુધી આપણો લોકાર્પણનો કાર્યક્રમ હશે એટલે એ પણ એક અદ્ભુત કાર્યક્રમ આપણા માટે હશે તો હવે ઘડીઓ નજીક આવે છે દિવસો ગણીએ અઢી વર્ષ જેવા છે એટલે કે નવસો દિવસથી ઓછા દિવસ વહેતા છે આપણા આખો મહત્ સંકલ્પ પૂર્ણ કરવામાં એટલે એમાં આપનો બધાનો શું પાઠ છે તો આપ બધા મુખ્ય સહયોગીઓ છો સમિતિના બી ઘણા સભ્યો છો તો આપ સૌએ આપનું દ્રવ્ય તો આના માટે અર્પણ કર્યું જ છે હવે જરૂર શું છે તો કે આપ આપની આજુબાજુના લોકોને પ્રેરણા આપો કારણ કે આપણા થકી બીજા વૈષ્ણવોને પણ આમાં જોડવા પડશે એ કઈ રીતે થઈ શકે તો તમારા ગ્રુપમાં મિટિંગ્સ ગ્રુપ મિટિંગ્સનું આયોજન કરો અહીંયા સંસ્થામાં જાણ કરો તો આઈ ટીમ આવશે ત્યાં પ્રોજેક્ટ એક્સપ્લેન કરશે થ્રીડી દેખાડશે એનિમેશન્સ દેખાડશે સમય અંતરે તમારા પાંચ દસ મિત્રો એવા હોય તમારા વૈષ્ણવી ગ્રુપ હોય કે જે અહીંયા આવવા માટે તૈયાર હોય તો એક વિઝિટ પ્લાન કરો તો એમને આપણે આખું કેમ્પસ દેખાવીએ કે શું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે આ કેમ્પસનું વિઝન શું છે એમના માટેનું અહીંયા ભોજનની વ્યવસ્થા હોય એક ગ્રુપ મીટિંગ થઈ શકે અહીંયા એમના આખું કેમ્પસ એક્સપ્લેન કરીએ તો આવા અનેકવિધ પ્રયાસો છે તમારા ગામમાં તમે કરો છો ત્યારે આઈથીન ટીમ આવશે અનુકૂળતાએ તમે એ લોકોને અહીંયા વિઝિટ માટે લાવો આ બધા વિષયો કેવા છે કે જ્યારે સ્થાન પર જોશે ને ત્યારે આને ફીલ કરશે આ સ્થાનનું જે રદ્દી છે આ સ્થાનની જે દિવ્યતા છે અહીંયા જે કાર્યો થઈ રહ્યા છે તો એ બધાને આપણે અહીંયા લાવવાના પ્રયાસ કરીએ જેથી કરીને આ જે ભવિષ્ય માટેનું નિર્માણ કાર્ય છે એની મહત્વતા સમજી શકે એમાં પોતે યોગદાન કરે તો એનો સંતોષ માણી શકે તો આ બધા કાર્યો આપ સૌ પાસેથી અપેક્ષિત છે કે આપ બધા તો નિષ્ઠાથી જોડાણા પણ હવે આપ બીજા બધાને વધારે જોડો આની સાથે કારણ કે બહુ વિશાળ કાર્ય છે અને સમયાંતરે ઘણા બધા પરિબરોમાંથી આપણે નીકળ્યા છીએ છેલ્લે કોવિડ જેવો કોવિડના સમયમાંથી આપણે નીકળ્યા છે કે જ્યાં દોઢ વર્ષ સુધી એક રૂપિયાનું ડોનેશન નહોતું અને આપશ્રીએ પોતાનામાંથી દોઢ વર્ષ સુધી આ બધી સંસ્થાઓનો નિભાવ કર્યો છે દોઢ વર્ષ સેકન્ડ વેવ પૂરું થયું ત્યાં સુધી નોટ એ સિંગલ રૂપી ડોનેશન ઇવન ગૌશાળામાં નહીં કશું જ નહીં એ બધા સમયમાંથી આપણે નીકળ્યા છે તો બી પ્રભુ કૃપાથી આપણે આ સ્થિતિએ પહોંચ્યા છે ઓબ્વિયસ છે કે એટલો સમય જાય એટલે પ્રોજેક્ટ કોસ્ટ વધવાનો છે પ્રોજેક્ટ કોસ્ટ બી વધ્યો છે એટલે આપણે ટાર્ગેટ્સ બી વધ્યા છે એટલે જેટલો મેક્સિમમ આપણે બધા પ્રયાસ કરીએ કે આપણા ગ્રુપમાં આપણા લોકોને વધારેમાં વધારે આમાં જોડી શકીએ એવા આપણા બધાના પ્રયાસોની અમને અપેક્ષા છે કારણ કે હવે અમે અહીંયા પાંચમા ઘેરે આવી ગયા છે એટલી સ્પીડથી વર્ક ચાલુ છે એટલે બ તમારે બધાએ પણ પોતપોતાના વિસ્તારમાં એટલા સ્પીડથી કાર્યો કરવા પડશે તો જ આપણા આ એવડા મોટા ભગીરથ કાર્યને પહોંચી શકશું ઓન એન્ડ એવરેજ અમે આ હિસાબ કરતા હતા જેથી કરીને એક ડેટા આપણે શેર કરી શકીએ આપણે ફેબ્રુઆરી મહિનાથી ઓને એવરેજ બધું ફિક્સ સ્પીડમાં કામ ઉપાડ્યું ફેબ્રુઆરી મહિનામાં ડેઇલી પાંચ લાખ રૂપિયાનું અહીંયા વર્ક થયું છે માર્ચ મહિનામાં ડેઇલી આઠ લાખ રૂપિયાનું એપ્રિલ મહિનામાં ડેઇલી દસ લાખ રૂપિયાનું અને અત્યારે મે મહિનામાં ડેઈલી હું ડેઇલીની વાત કરું છું ચોવીસ કલાકમાં અત્યારના ડેઈલી બાર લાખ રૂપિયાનું કામ ચાલું છે હવે તમે મંથલીમાં હિસાબ કરી શકો કે આપણે કેટલે પહોંચીએ જ આ બધું પહોંચી શકવાનું એક કારણ એ પણ છે કે કેટલા બધા વેન્ડર્સ એવા છે કે જે આપણને એવું નથી પૂછતા કે પેમેન્ટ ક્યારે દેશો વસ્તુ મોકલી દે છે એની કારણે આપણે એટલી સ્પીડમાં કામ કરી શકીએ કે જ્યારે બી ડોનેશન જમા થતું રહે ત્યારે એ બધાને આપણે પૈસા ચૂકવતા રહે કારણ કે આપ સૌ જાણો છો કે ઉનાળામાં સિવિલ વર્ક વધારે સ્પીડમાં કરી શકીએ ચોમાસામાં પાછું સ્લો કરવું પડે આપણે એટલે આપણા બધાની અપેક્ષા એવી છે કે હવે સ્પીડમાં કાર્ય કરવું જ કારણ કે હવે એક સંકલ્પ છે કે આ અઢી વર્ષમાં આપણે પૂરું કરવું છે ઘણો સમય થયો ઘણા પરિશ્રમ થયો પણ હવે પૂર્ણતા તરફ ઘણા નાના નાના એવડા બાળકો હતા એવડા થઈ ગયા કે હવે અમારો વારો આવે સ્કૂલમાં એટલે હવે એ બધાનું કાર્ય કરવાનું તો અંત આપણે જ છે આપણે જેટલું વધારે સ્પીડમાં આ કાર્યો કરશું વધારે આમાં મહેનત કરશું વધારે લોકોને આમાં જોડશું એટલી ગતિથી આપણું આ કાર્ય પૂરું થશે એટલે આ બધા પાસેથી એવી અપેક્ષા છે કે આપણે બધા કટિબદ્ધ બનીએ પ્રભુએ આપણને જેટલો સમય આપ્યો છે જેટલું જો સંઘ આપણે ઘણી વખત વાત કરતા હોઈએ કે સત્સંગ કરવો સારા સંઘમાં લોકોને લાવવા તો આપણા જે સાથી છે આપણા મિત્રો છે આપણા સગા સંબંધીઓ છે તો આ બધાને એક સારા સ્થાને લાવીએ તો એ લોકોને પણ એક સારી ગતિ આપણે આપી કહેવાય ને કે એ લોકોનું દ્રવ્ય પણ આવા સારા સુંદર કાર્યોમાં વપરાશે તો એમના બી ભાગ્યમાં એક અલૌકિક વસ્તુ છે એનો અલૌકિક એનો ભાગ્યશાલી ગણાય એટલે આપણા ભાઈઓ મિત્રો સગા સંબંધી બધાને આપણે આ પ્રોજેક્ટ સાથે જોડીએ તો એ બધાનું હિત છે કારણ કે એટ ધ એન્ડ એનો જે પણ વિનિયોગ છે એ આપણી કમિંગ જનરેશન્સ માટે છે ને પુષ્ટિમાગને એક સાચી દિશા દેવા માટેનો આ પ્રોજેક્ટ છે અને આપણે એટલું ગર્વથી કહી શકીએ કે આખા જગતમાં પુષ્ટિમાગનું એવડું કોઈ કેમ્પસ નથી આખા જગતમાં ડિક્લેર ઘણા થયા હશે પણ બંને છે આપણું એક અને એ પણ એવડું મોટું તો કોઈ નથી પછી યુએસનું વ્રજધામ હોય કે ઇન્ડિયામાં કોઈ પણ સંકુલ પકડી લ્યો તો આપણું કેમ્પસ પુષ્ટિમાગને એક દિશા આપે છે હવેલીથી અલગ વટીને કંઈક જોવાની દિશા આપે છે આપણા આવનારા બાળકો આપણી પેઢીઓ આપણા યુવા ધન એ લોકોને કંઈક આપવા માટેની એક દિશા આપે છે તો આ એક દિશામાં આપણે અનિવાર્યતા કર્તવ્ય છે એટલે આપ સૌ પાસેથી મારી એવી અપેક્ષા છે કે મહેનત કરીએ મહેનત કરીએ પ્રભુ તો આપણને ફળ આપવાના જ છે પુષ્ટિ સંસ્કાર ધામ રૂપે પણ આપણે અંતત ખૂબ મહેનત કરીએ આપશું આનંદભાઈએ ખૂબ સુંદર રીતે બધી માહિતી આપી અને હવે હું આપશીને વિનંતી કરું કે આપશીના આશીર્વચન અને પ્રેરણાબળ આપણને પૂર્ણ શ્રીકૃષ્ણ પરમાનંદ દશલીલાયુતમ સદા સમુદ્ધારે વિસ્ફુરતા પરમ નમ શ્રીમદાચાર્ય ચરણ શરણસેહિનામ અશેષદોષધન મસ્તકે રાજતા મમ સમસ્ત પુષ્ટિસંસ્કાર ધામ પરિવાર અભિનંદન સ્વાગત આપણા અનેક કાર્યક્રમો આ સ્થાન પર થયા છે પ્રત્યેક કાર્યક્રમ ખૂબ વ્યવસ્થિત આયોજનબદ્ધ અને શાંત વ્યવસ્થિત વાતાવરણમાં આપણે કર્યું પણ આજે એક વિલક્ષણ કાર્યક્રમ છે આપણો કે જેમાં આપણી આજુબાજુ બધા અલગ અલગ પ્રકારના વાહનો ચાલી રહ્યા છે અલગ અલગ અવાજ આવી રહ્યો છે અને આપણને નડી નથી રહ્યો આપણને ગમી રહ્યો છે એવો અવાજ છે કેમ કે જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એની અનુભૂતિ એમાં આપણને થઈ રહી છે તો આજના આ પ્રસંગનું મહત્ત્વ જ એ છે કે આપણે જે સંકલ્પ કર્યો છે જેના પ્રતિ આપણને સહયોગની ભાવનાથી દ્રવ્યાદિનું સમર્પણ આપણા દ્વારા થયું છે પ્રચાર કાર્ય આપણા દ્વારા થયું છે એને આપણે માણીએ જેમ આપણું ઘર બનતું હોય તે વખતે અલગ અલગ સોપાનો જ્યારે આવે છે ત્યારે એનું નિરીક્ષણ કરવા આપણે જતા હોઈએ અને એને પણ આપણે માણતા હોઈએ છીએ કે કેટલું સરસ નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તો આજે ખૂબ આનંદનો વિષય છે કે આપ સૌ અહીં ઉપસ્થિત છો અને એક વિશ્વાસ આપણા મનમાં આ કાર્ય જોઈને ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે આપણો સંકલ્પ છે એ પરિપૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે અને જે ભવ્ય દિવ્ય સંકલ્પના આપણી છે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એ પણ બહુ મહત્ત્વની વાત છે કેમ કે ઘણીવાર એવું થાય કે સંકલ્પ કંઈક લઈ લઈએ મોટો સંકલ્પ હોય પછી પૂરો થતો થતાં આપણે થાકી જે આપણે થોડું ઓછું કરી દઈએ એમ કરતાં કરતાં જે સ્થિતિ આવે એમાં આપણને બાંધછોડની સ્થિતિ આવે એવું કશું જ અહીં આપણે નથી કર્યું જે પૂર્ણ સંકલ્પ છે એને એ જ પૂર્ણ ભવ્યતા સાથે આપણે સાકાર કરીએ એ દિશામાં આગળ વધ્યા છીએ અને એમાં આપ સૌનો સહયોગ ખૂબ મહત્વનો રહ્યો છે તે માટે પણ આપ સૌને ખૂબ શુભકામના આશીર્વાદ આપું છું આપણા શાસ્ત્રોએ આપણને એક સ્વભાવ ઘડવાનો ઉપદેશ આપ્યો છે ચરઈ વેતી ચરઈ વેતી ચાલતા રહો ચાલતા રહો ગતિશીલ રહો પ્રભુએ ગીતાજીનો ઉપદેશ આપ્યો ત્યારે પણ અર્જુનના વિષાદને દૂર કરીને અને એમના જે પ્રશ્નો હતા એમનો જે સંશય હતો એના ઉત્તર આપ્યા અને છેલ્લે કહ્યું કે મેં તને જે કહેવાનું હતું એ કહી દીધું વિમૃષ્યય તદશય શેણા યથેચ તથા કરું હવે તને જે સમજમાં આવે તને જે યોગ્ય લાગે એ તું કર એ અભિગમ યુદ્ધ આપણે આપણા જીવનમાં સમજીએ તો આપણો ધર્મ આપણી પરંપરા એનું ગૌરવ યદી આપણને છે તો આપણા જીવનકાળમાં સુવિચારિતપણે કંઈક એવું અવશ્ય આપણને કરવું જ જોઈએ કે જેનાથી આપણને લાગે કે આપણી ધર્મ પરંપરા માટે આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે એનો સદુપયોગ આપણે કર્યો આજે પુષ્ટિમાર્ગની પ્રવર્તમાન સ્થિતિ જોઈએ તો બધા પોતપોતાના જીવનમાં રમમાણ છે વૈષ્ણવ હોય તો પોતાના જીવન પોતાના ગામમાં મનોરથો જેને જેને જે સમજમાં આવે કરે આચાર્યો જોઈએ તો એ પણ પોતપોતાના ક્ષેત્રમાં પોતાની હવેલીઓ હોય કે જે કોઈ કાર્યક્રમ હોય કથાઓ હોય એ કરતા હોય પણ ઇતિહાસમાં નોંધાય કે આખી જે પ્રક્રિયા છે એના અંતર્ગત જેનું મૂલ્ય થાય એવું કોઈ કાર્ય યદી કરવાનો વિષય આવે તો હજી આપણે ઘણા પાછળ છીએ એવું આપણને સૌને અનુભવમાં આપણો વિષય છે વર્તમાન કાળને ધ્યાનમાં રાખીને જીવન જીવાઈ રહ્યું છે પણ પૂર્વ અને પર આખી સ્થિતિને સમજીને અને જે દીર્ઘદ્રષ્ટિથી કાર્ય થાય એ જ ઐતિહાસિક કાર્ય હોય છે અને એ અભિગમ આપણો કુષ્ટિ સંસ્કાર ધામમાં આજે જીવંત થઈ રહ્યો છે તો એ અનુભવ યદિ આપ સૌને થતો હોય તો એક વાતને ઓર હું ધ્યાનમાં લેવડાવવા માગું છું કે મહાપ્રભુજી પણ એવી યાજ્ઞા કરે છે ભારત ભૂમિનું એવું સામર્થ્ય છે કે અહીં એક વ્યક્તિ પણ એટલો સમર્થ હોય છે કે યુગ પરિવર્તન કરી દેતો હોય છે આ ભારતભૂમિનું સામર્થ્ય છે એટલે જ અહીં અવતારો થયા એટલે જ અહીં ઋષિ મહર્ષિઓ થયા કે જેમણે યુગ પ્રવર્તક રૂપે કાર્ય કર્યું છે આપણા બધામાં એ સામર્થ્ય રહેલું છે પ્રભુના અંશરૂપે આ ભારત ભૂમિ પર આપણો જન્મ થયો છે એ રૂપે આપણી અંદર રહેલી ધર્મનિષ્ઠા રૂપે હવે એ સામર્થ્ય ક્યાં પ્રકટ થાય ક્યારે વિકસિત થાય બસ એ જ વિષય બાકી રહ્યો છે સંભવ છે કે આપણે આજે અહીંના આ માહોલને જોઈને અને કંઈક વિશેષ સ્ફુરણા ગ્રહણ કરીને જઈએ કે આપણી અંદર રહેલી એ જે ચેતના છે જાગૃત થઈ જાય અને આપણે વધારે ઈચ્છા થાય આપણે સૌ જોડાયેલા જ છીએ આપણે સૌ કરી જ રહ્યા છીએ પણ શું એટલું જ કરી શકીએ છીએ કે હજી કરી શકીએ છીએ તો હંમેશા આપણી બધાની અંદર સંભાવનાઓ છે કે હજી આના કરતાં ઘણું બધું વધારે થઈ શકે છે એ સંભાવનાઓ આજે આપણી મન બુદ્ધિ અને આપણી ચેતનાને ઝંકૃત કરે એવી હું આજે અપેક્ષા રાખું છું કે આપણી જે શક્તિ છે હજી એનું ચિંતન કરો કે હજી શું વધારે આપણે કરી શકીએ જેનાથી આ કાર્ય સારામાં સારી રીતે પરિપૂર્ણ થાય અને એનું ગૌરવ આપણને થાય એનું સર્ટિફિકેટ કોઈ નહીં આપે આપણને આપણે સ્વયં આપશું કે હા મેં મારા પૂર્ણ સમર્પણ ભાવે આ કાર્યની સંપન્નતામાં મારું યોગદાન આપ્યું છે બાકી બધી હશે નામ નોંધ હાથે બધું થતું રહેશે પણ સૌથી મોટું સર્ટિફિકેટ એ હશે કે આપણને આત્મચેતનામાં એક સંતોષ થાય કે એક વૈષ્ણવ ધર્મના ઇતિહાસમાં જે કાર્ય નોંધાયું એમાં મારો પોતાનું પૂર્ણ સમર્પણ ભાવે પૂર્ણ સામર્થ્યયુક્ત મારો એમાં યોગદાન હતું એ અભિગમ યુદ્ધ અંતઃકરણમાં પ્રકટ થાય તો મને લાગે આજની મિટિંગ સાર્થક થશે કે હવે વધારેમાં વધારે આ બે અઢી વર્ષમાં આપણી પૂર્ણ શક્તિ લગાડી દેવાની છે પોતપોતાના સ્થાનમાં પોતપોતાના ક્ષેત્રમાં અને પોતપોતાના સંગી સાથીઓની વચ્ચે આનંદભાઈએ બહુ ડિટેલમાં અહીં જે ડેટા વગેરે છે બધું જ આપણને સમજાવ્યું છે અને બહુ સારી રીતે આ કાર્ય થઈ રહ્યું છે સાક્ષાત આપણે નિહાળી પણ રહ્યા છીએ તો એ કાર્યને હવે આપણને એટલું સમજમાં આવે છે કે જ્યારે નિર્માણ પૂર્ણ થશે ત્યારે કેટલું અદ્ભુત આ દ્રશ્ય હશે આજે પણ આ ગરમીમાં અહીં આપણે બેઠા છીએ ઉષ્ણકાળ છે તો પણ કેટલો આનંદ આવી રહ્યો છે આ ભૂમિ પણ અદ્ભુત છે ભૂમિનો પ્રભાવ પણ અદ્ભુત છે કાકાજીના આશીર્વાદ અહીં મળ્યા છે અહીં ગૌશાળાના નિર્માણ દ્વારા ગો વિચરણ થયું છે તો આ બધી જ અને વૈષ્ણવો નિરંતર અહીં આવતા રહ્યા છે આ બધી સ્થિતિઓમાં આપણા માટે ભૂમિ તીર્થભૂમિ બની છે અને હવે તો વલ્લભધામનો પ્રારંભ થયો છે વલ્લભધામનો પ્રારંભ થયો એની પણ એક ઘટના હું તમને કહું કે જ્યારે આપણે અહીં શિલાન્યાસ કર્યો જાન્યુઆરી ડિસેમ્બર ક્યારે ડિસેમ્બરમાં ડિસેમ્બરમાં આપણે શિલાન્યાસનો કાર્યક્રમ કર્યો એની પછી આ વલ્લભધામની જે ડિટેલિંગ હતી ડિઝાઇનની ને સ્ટ્રક્ચરની એ બધી પ્રક્રિયાઓ ચાલી રહી હતી અને થોડું જે કાર્ય છે એ ને એમનું કાર્ય છે તો એમનું ટ્યુનિંગ ને બધું સમતામાં ટાઈમ લાગે હવે એ ટાઈમ થતાં 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 મહાપ્રભુજીનો ઉત્સવ આવી ગયો તો જ્યારે આપણે શિલાન્યાસ કર્યો હતો તે વખતે તો આપણે બ્રાહ્મણ દ્વારા મુહૂર્ત કઢાવ્યું હતું અને જે શાસ્ત્રીય વિધિઓ એ કરી હતી પણ વલ્લભની કંઈક અનેરી ઈચ્છા એવી કે શાસ્ત્રીય વિધિથી વધારે એક કુષ્ટિમાર્ગીય ભાવાત્મક વિધિ પણ હોય છે અને એની માટે સારામાં સારું મુહૂર્ત કયું હોય એમાં કોઈ બ્રાહ્મણને પૂછવાની જરૂર નહીં મહાપ્રભુજીનો ઉત્સવ વલ્લભધામ માટે એનાથી વધારે સારો મુહૂર્ત કયો હોય તો મહાપ્રભુજીના ઉત્સવના દિવસે જ એ કાર્યને પ્રારંભ કરવાનો સંજોગ થયા અને આપણે આ જે કાર્ય હમણાં આપ જોઈ રહ્યા છો એ મહાપ્રભુના ઉત્સવના દિવસે પ્રારંભ થયો જ્યાં વલ્લભ બિરાજવાના છે એ સ્થાન એટલે કે આપણા કુષ્ટિ સંસ્કાર ધામનું હૃદયનું સ્થાન તો આવા સુંદર સંજોગો છે આ સંજોગો આપણને બતાવી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ કાર્ય સંપન્ન થાય બે અઢી વરસ એમ બહુ નાના પણ છે અને બહુ લાંબા પણ છે બંને વિષય છે કેમ કે આયુષ્યનું શું ભરોસો કાલ કોણે દીઠું છે તો બને એટલું જલ્દી જલ્દી આપણે પણ પ્રયત્ન કરીએ કે શીઘ્રાથી આ બે અઢી વર્ષમાં પરિપૂર્ણ થાય આપણને સૌને આનો લાભ મળે જે નાના નાના બાળકો મોટા થઈ રહ્યા છે અને આપણને હું તો બાળકોને જોઉં ત્યારે હંમેશા ઈચ્છા થાય કે આ બાળકો અહીં ભણે પછી એ મોટા થઈ જાય અને આપણું સમય હજી વ્યતીત થઈ જાય તમારા ઘરે પણ બાળકો હશે એમને પણ એવી ઈચ્છા થતી હશે કે અમારે ભણવું છે અમારે આમાં જોડાવવું છે તો જેટલું જલ્દી થશે સમયનું બહુ મૂલ્ય છે તો જેટલું જલ્દી થશે જેટલું સુંદર રીતે થશે એટલું આપણને સૌને આપણા પરિવારને અને સમગ્ર સમાજને આનો લાભ મળશે બીજી વાત એ છે કે ભલે આ વૈષ્ણવી કાર્ય છે પરંતુ સમસ્ત સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને આ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે આપણો અભિગમ બહુ ઉદાર હૃદયવાળો છે આપણો માર્ગ પણ એ અભિગમ સાથે જ જીવ્યો છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો આપણો સિદ્ધાંત છે ભગવત શરણાગતિનું ભાવ પ્રત્યેકનું હિત કરનારું છે એ રીતે સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને અને પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ થઈ રહ્યું છે આપણા શિલાન્યાસ વખતે મારા અલગ અલગ પ્રવચનોમાં આ વિષયને મેં કહ્યા જતા આપણે સૌએ શ્રવણ પણ કર્યું હશે તો બધા જ આમાં જોડાય સનાતન ધર્મનું એક કેન્દ્ર બને એ પણ આપણો અભિગમ આમાં રહેલો છે તો આવું દિવ્ય આયોજન થતું હોય એમાં સનાતન ધર્મ સંસ્કૃતિના માટે જાગૃતિનો અભિગમ છે રાષ્ટ્રહિત માટેનો આપણો અભિગમ છે તો આવું કાર્ય તો શીઘ્રાથી શીઘ્ર થવું જોઈએ જેનાથી આપણા રાષ્ટ્રના હિતમાં સંસ્કૃતિના હિતમાં વૈષ્ણવતાના હિતમાં સૌને એનો લાભ પ્રાપ્ત થાય તો આપ સૌના હૃદયમાં આજે કંઈક વિશેષ ચેતના જાગૃત થાય વિશેષ એટલા માટે કહું છું કે છે એટલે જ આપણે જોડાયા છીએ છે એટલે જ આવેલા છીએ હવે કંઈક એમાં ઓર ઉમેરો કરવાનો છે અને એ ઉમેરાના અર્થ શું છે કે આપણે વધારેમાં વધારે આપણા સંગીત સાથીઓને પણ આમાં જોડીએ અને વધારેમાં વધારે સહયોગ આમાં પ્રાપ્ત થાય તો આપણે આ બે અઢી વર્ષમાં સારામાં સારી રીતે આ કાર્યને સંપન્ન કરી શકીશું આનંદભાઈ કહ્યું કે આ બધા પ્રોજેક્ટ્સ જેટલા છે તો યથા સહયોગ આપણે કાર્યોને કરીશું સ્કૂલનું નિર્માણ છે ભોજનાલયનું નિર્માણ છે સહયોગ યદી ઝડપથી વ્યવસ્થિત આવશે તો આ બધું જ કાર્ય સંપન્ન થઈને અને એ જે શુભારંભ હશે ત્યારે બધા જ આપણા વિભાગોને આપણે પ્રારંભ કરી દઈએ તો ઉત્તમ વાત છે માની લો બધા વિભાગ નહીં થાય તો આપણે બે ત્રણ ચાર વિભાગો સાથે જેમ અતિથિ નિવાસની વ્યવસ્થા છે ગૌશાળાની વ્યવસ્થા છે આ એડમિન ઓફિસ છે વલ્લભધામ છે આટલું તો કમ્પલસરી ચાલુ થવાનું જ છે પણ એના સિવાય સંસ્કૃત વિદ્યાલય છે સ્કૂલ ગુરુકુલ એ પણ એક મેગા પ્રોજેક્ટ છે હવે મને તો એવું થાય કે પહોંચાશે કે નહીં પણ આનંદભાઈનું કેવું છે અનિવાર્ય છે બધા વૈષ્ણવની અપેક્ષા પણ છે તો થઈ જશે તો આપણે એને કરીશું જ ભોજનાલય આદિ વ્યવસ્થાઓ તો બને એટલું એની પરિપૂર્ણતાથી આ શરૂ થાય અઢી વર્ષમાં તો વિશેષ સારી વાત છે નહીં તો જેટલું થાય એટલું વૃક્ષારોપણ સાથે હું તો કહું વૃક્ષારોપણ કરીને રોડ રસ્તા બની જાય વલ્લભધામ થાય તો પણ એકવાર શરૂ તો કરી દઈએ આપણે બીજો મેં એક અભિપ્રાય પણ આપ્યો હતો એડમિન ઓફિસ માટેનો એ પણ એક અભિપ્રાય છે કે કદાચ એકાદ વરસમાં આપણે આપણો આ મુખ્ય કાર્યાલય છે એને પ્રારંભ કરીએ જેને કારણે બધા અહીં આવતા થાય આપણી પ્રવૃત્તિ અહીંથી થતી જાય એવું પણ એ બી સંભવ હોય તો આ પણ એક વિષય ધ્યાનમાં લઈશું આપણે કે આપણી મુખ્ય કાર્યાલય દ્વારા જે પ્રવૃત્તિઓ આજે હવેલીથી થાય છે એ બધી અહીંથી થઈ શકે યદિ આનું ઇન્ટિરિયર વગેરે કાર્ય પરિપૂર્ણ આપણે કરી શકીએ તો એ વિષયમાં પણ આવતા એક દોઢ વર્ષમાં વિચાર થઈ શકે તો આ રીતે ક્રમશઃ અને છેલ્લે અઢી વર્ષમાં તો સારી રીતે આપણું આ કાર્ય પ્રારંભ થાય ફરી એકવાર આ સભા પૂરી થાય એટલે જરા નિરીક્ષણ કરજો અને આ અહેસાસને સાથે લઈને જજો કે આ કેવું અદ્ભુત આ કાર્ય થઈ રહ્યું છે અને એમાં આપણો વધારેમાં વધારે સહયોગ થાય એવી પ્રભુ આપણને પ્રેરણા કરે એ અભિગમ સાથે આપણે આગળ વધીએ પ્રભુની કૃપાથી શ્રી વલ્લભની કૃપાથી કાકાજીના આશીર્વાદથી અને આપણા ધર્મ સંસ્કૃતિ માટે રહેલી આપણા અંતઃકરણની ભાવના દ્વારા આપણે આ કાર્યને સારામાં સારી રીતે પરિપૂર્ણ કરી શકીએ એવી શુભભાવના રાખું છું શ્રી વલ્લભ પ્રણામ ખૂબ સુંદર પ્રેરણાબલ આપણને સૌને આપશે પૂર્ણ પાડ્યું